नमस्कार, तमे જોઈ રહ્યા છો દાહોદ થી મારો અવાજ। સ્ટેચ્યુ ઓફ યુનિટી ના નામે અનુસૂચિત આદિજાતિઓની જમીનો હડપવાનું બંધ કરી આદિવાસી આગેવાન ડોક્ટર પ્રફુલ વસાવા ઉપર કરેલી ખોટી પોલીસ ફરિયાદ રદ કરવા અંગે આદિવાસી સંગઠન સમાજ દ્વારા નાયબ મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું। સ્ટેચ્યુ ઓફ યુનિટીના નામે આદિવાસીઓની જમીનો પડાવવા કેવડિયા વિસ્તારમાં કોરોના લોકડાઉનની આડમાં તાર ફેન્સિંગ કરી જે ખેડૂતોની જમીનો ઉપર સરકારે બિનકાયદેસર કબજો કર્યો છે તે તમામ જમીનો ઉપરના દબાણ હટાવી આદિવાસીઓની જીવન સહારારૂપ જમીનો ગુજરાત સરકાર પાછી આપે। કેવડિયા વિસ્તારના 14 ગામોની જમીનો પડાવવા હાલ ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા જે ગેરબંધારણીય આદિવાસી વિરોધી નીતિનો ઉપયોગ થઈ રહ્યો છે તેનો આદિવાસી સમાજ વિરોધ કરે છે। જો અમારા આદિવાસીઓની જમીન પાછી નહીં મળે તો અમે બધા આદિવાસી એક થઈને ઉમરગામથી અંબાજી સુધી રસ્તા ઉપર ઉતરીશું અને આંદોલન કરીશું। જો સમયસર સરકાર પગલાં નહીં લે તો આવનારા સમયમાં ઉગ્ર આંદોલનની પણ ચીમકી આપી હતી। આદિવાસી સંગઠનના કાર્યકર્તાઓ દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના પ્રમુખ સંદેશભાઈ સંગાળા તેમજ તેમના હેઠળના કાર્યકર્તાઓ રાજેશભાઈ, વિજયભાઈ, જીતેન્દ્રભાઈ, વિનોદભાઈ, અનિલભાઈ સાથે મળીને 28 ઓક્ટોબરના રોજ આવેદન નામે અનુસૂચિત આવી હતી એની જમીનનો હડપવાનું કામ ચાલુ છે એને બંધ કરવાને માટે જેવા અમારા આગેવાનો એવા ડૉક્ટર પ્રફુલ વસાવા સાહેબને હરેક વખતે ખોટી ખોટી FIR દર્જ કરીને તેઓને ધમકાવાનું કામ કરે છે અને તેઓને વારંવાર હેરાનગતિ કરે છે અને તેઓ સતત અમારા પૂરા આદિવાસી સમાજ માટે લડતા આવ્યા છે અને હજુ બી તેઓ લડે છે। તેઓના માટે જે કેવડિયા જમીનના મુદ્દા માટે તેઓ જો ટીવીના માધ્યમથી, સોશિયલ મીડિયાના માધ્યમથી અને અનેક રજૂઆત સરકાર દ્વારા આવેદનપત્ર આપીને જે મુહિમ ચલાવી એના માટે તેઓએ કેવડિયામાં ખોટી રીતે તેઓને FIR કરી અને તેઓને વારંવાર રંગતિ કરાવી અને સાથે સાથે બે એવા અમારા આગેવાનો અમારા જે હતા તેઓને ધરીપર પણ કરવામાં આવ્યા છે। હવે નહીં અમારે કંઈના સાથે અમે મદદ કર્યું નથી, અમે કયા સાથે એવા ખોટા કેસ કર્યા છતાં તેઓને ધરીપર કરે છે અને તેઓના સાથે FIR કરે છે એવી સરકારને અમે કહેવા માંગીએ છીએ કે આવા ખોટા FIR ના કરે, અમને હેરાનગતિ ના કરે, અમારા આદિવાસી સમાજને હેરાનગતિ ના કરે અને જેઓ અમારા આદિવાસી સમાજનો અવાજ ઉઠાવે છે તેઓને ખોટી FIR કરીને તેઓને ધમકાવાનું બંધ કરે અને જો અમારા આગેવાનો પર એવા અત્યાચાર કરશે તો અમે આજ સરકારને કહીએ છીએ કે ઉમરગામથી અંબાજી સુધી અમે રોડ ઉપર ઉતરીશું, પૂરા અમારા આદિવાસી સમાજ અમે બધા એક મળીને રોડ ઉપર ઉતરીને અમે ઉગ્ર આંદોલન કરશું એવી આજ અમે સરકારને આવેદન આપ્યું છે અને મામલો